ગુજરાત અને મધ્યપ્રદેશના રાજ્યમાંથી 50થી વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ટોળકીને અમરેલી એલસીબી ટીમે ઝડપી લીધી હતી. ગેંગના ચારેય આરોપીઓએ રાજુલા, વહુવા સહિત વિવિધ રાજ્યોમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપી પાસેથી રૂપિયા 14,95,656 સોના ચાંદીના દાગીના કબજે કરાયા હતા. એલસીબીની ટીમે અને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ તથા બાતમીના આધારે દાહોદ જિલ્લા ખાતેથી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બીજી માર્ચ અને ત્રીજી માર્ચ એટલે બીજી માર્ચની રાત્રિના જે છે એક ઘરફોડ ચોરી દાખલ કરવામાં આવી હતી. સ્વામિનારાયણ નગર છતડિયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા, એમના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને 8,000 રૂપિયા રોકડા મળી કુલ 3,65,000 મુદ્દામાલની ચોરી થઈ હતી. જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હેમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે 3 ટીમો કાર્યરત કરવામાં આવેલી, જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર, આઈજે ગીડા, એલસીબી, એસઓજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં 3 આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા. આ બીજી માર્ચ અને ત્રીજી માર્ચની વહેલી સવારના આ બનાવ બનવા પામેલો હતો. આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં, ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ 6,00,000થી ઉપરના દાગીનાની ઘરફોડ ચોરી થયેલી હતી. એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબી પીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી. કુલ 6 ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હેમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝર નીચે કામ કરી રહી હતી. એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એએમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝર નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે 3 વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે 3 વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે, જેમાં પરેશ ઉર્ફે પક્કો ઉર્ફે પંકજ કરીને છે, જે લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે. બીજો જે આરોપી છે નગરસિંહ ઉર્ફે નગરો હુંડિયાભાઈ નીનામા એ પણ એ તળાવ ફળિયું ગરબાડા તાલુકાનો છે. ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર જે એ પણ એ બાજુનો છે અને કુલ 3 આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી.